नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? हूँ आशा राखू छू आप सर्वे स्वस्थ हसो। आज हूँ तमने एक खूबज टूकी परंतु जीवन खूबज ऊँडो संदेश आपी जती एक सरस मजानी वार्ता कहवा जई रही छू। वार्ता शीर्षक है समस्याओं सामे लड़वा साचो रस्तो। वेदव्यासजीए महाभारत में बहु सुंदर प्रसंग वर्णन करेल। एक बार कृष्ण बलराम और सात्यकी सात्यकी ए द्वारकाना मोटा योद्धा हता। त्रणेय जन जंगल में फरवा माटे गया। सांज पड़वा आवी अने रस्तो भूली गया। कृष्णे कह्यु आपणे जंगल में ज रातवासो करी अने सवारे सूर्योदय थाय त्यारे रस्तो शोधीशु। रात्रे आपणी सलामती माटे आपणे एवुं नक्की करीए कि रातना त्रण सरखा भाग करीने त्रणेय व्यक्तिनो जागवानो वारो काढीए। एक जागे अने बाकीना बे सूतेलाने रक्षा करे। प्रथम सात्यकीनो जागवानो वारो हतो। ते समये ब्रह्म राक्षस आव्यो। सात्यकीए तेनी साथे लड़ाई शुरू करी। सात्यकी ब्रह्म राक्षस ने बरोबरनी लड़त आपतो। आ लड़ाई में ज्यारे सात्यकीने वागे एटले ते दर्दनी चीज पाड़े। तेनु परिणाम ए आवे के सात्यकीने चीजथी ब्रह्म राक्षसनु कद मोटू थाय अने कद मोटू थवाथी आवनार मुक्कानी ताकात वधी जाय। सात्यकीनो जागवानो समय पूरो थयो એટલે તેમણે તુરંત જ બલરામને જગાડ્યા। હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી, પરંતુ સાત્યકીએ કર્યું એવું જ બલરામે કર્યું। બલરામને પણ વાગે એટલે દર્દની ચીસ પાડે અને પેલા બ્રહ્મ રાક્ષસનું કદ મોટું થતું જાય। તેમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા। કૃષ્ણએ બ્રહ્મ રાક્ષસ સાથેની લડાઈમાં નવી વ્યૂહરચના અપનાવી। પોતાને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે અને રાક્ષસ મારે તો સામે જૂની ખડખડાટ હશે। તેનું પરિણામ એ આવ્યું કે પેલા બ્રહ્મ રાક્ષસનું કદ નાનું થવા લાગ્યું અને થોડા સમયની લડાઈમાં તેનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું। પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મ રાક્ષસની ગરદન મરડીને તેને મારી નાખ્યો। મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશ આપી જાય છે। આપણા બધાના જીવનમાં પ્રશ્નો પડકારો અને સમસ્યાઓ રૂપી બ્રહ્મ રાક્ષસ આવે છે। આ પ્રશ્નો પડકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ તેનું કદ વધતું જાય અને એક સમય એવો આવે કે આપણને તે મારી નાખે। પરંતુ જો આ પ્રશ્નો પડકારો અને સમસ્યાઓ સામે આપણે હસતા રહીએ તો એક સમય એવો આવે કે તેનું કદ નાનું થઈ જાય અને આપણે તેને મારી શકીએ। આજની આ વૈશ્વિક મહામારી આપણી માટે ખૂબ જ મોટી સમસ્યા છે, જેમાંથી પૂરો વિશ્વ પસાર થઈ રહ્યો છે। પરંતુ આપણે પણ જો બધા જ નિયમોનું પાલન કરી સાવચેતી રાખી હસતા હસતા તેનો સામનો કરીશું તો તેને જરૂરથી હરાવી શકીશું। એ જ આશા સૌ વિરમું છું। જય હિન્દ।